ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રકરણ વાતાવરણની સજીવો પરની અસરો વાતાવરણનું નિર્માણ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી તેવું મનાય છે જ્યારે તેનો ઉદભવ થયો ત્યારે તે અગન ગોળાના સ્વરૂપમાં હતી આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ પ્રવાહી તત્વોને જલાવરણ તરીકે ઓળખીએ અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને વાતાવરણ તરીકે ઓળખીએ છીએ હવે આપણે જોઈએ વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે એની ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે પૃથ્વી સપાટીથી બત્રીસ કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણ એટલે શું તો પૃથ્વીની ચારે બાજુ ઈતળાઈ આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે અને તે પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે તેની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલી છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે કારણ કે તેનો કોઈ અંદાજો લગાવી શકાતો નથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલું છે ત્યાં સુધી વાતાવરણ વિસ્તરેલું છે તેવું માનવામાં આવેલું છે પૃથ્વી સપાટીથી બત્રીસ કિમી ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે વાતાવરણના વાયુઓ વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે વાતાવરણ વાયુ પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિ માટે અગત્યના છે વિદ્યાર્થી મિત્રો અહીં વાયુ અને તેની ટકાવારી દર્શાવવામાં આવેલી છે તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું ટકાવારી કેટલી છે તો ઇઠ્યોતેર પોઇન્ટ ત્રણ ટકા ઓક્સિજનની વીસ પોઈન્ટ નવ્વાણું ટકા ઓર્ગોન વાયુની તો ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુની તો ઝીરો પોઈન્ટ ત્રણ ટકા અને અન્ય વાયુઓની તો ઝીરો ટકા વાતાવરણમાં આ બધા વાયુઓ રહેલા છે વાતાવરણમાં ધુમ્મસ ઝાકળ વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો જીવજંતુઓ વગેરે છે વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે વાતાવરણ શેનું બનેલું છે તો વાતાવરણ વાયુ પ્રવાહી અને ઘન એમ ત્રણ તત્વોનું બનેલું છે તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ છે તેના કારણે એ બંને વાયુઓ જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે અને વાતાવરણમાં ધુમ્મસ ઝાકળ વાદળ વગેરે પાણીના સ્વરૂપો રહેલા છે અને પ્રવાહી તત્વોમાં બરફના કણો અને જીવજંતુઓ આવેલા છે વાતાવરણના કારણે પૃથ્વી વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે એટલે કે વાતાવરણ રક્ષણ કરે છે વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલ છે જે આપણે જોયું નાઇટ્રોજન આશરે એકસો ત્રીસ કિલોમીટર સુધી જોવા મળે છે જ્યારે ઓક્સિજન આશરે એકસો દસ કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિમી સુધી જોવા મળે છે જ્યારે એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે જેમ જેમ ઉપર જઈએ એટલે કે અવકાશ તરફ જઈએ તેમ હવા પાતળી થતી જાય છે કારણ કે ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટતું જાય છે ઉપરના અવકાશમાં એટલે કે એકસો ત્રીસ કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ વધુ છે તેથી હવા પાતળી લાગે છે અને આપણને જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે છે વાતાવરણની સ્તર રચના વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજીત કરવામાં આવે છે આ ફેરફારના આધારે તેના ચાર પેટા આવરણો પાડવામાં આવે છે પહેલું છે ક્ષોભાવરણ બીજું છે સમતાપ આવરણ ત્રીજું છે મધ્યાવરણ અને ચોથું છે ઉષ્માવરણ તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણની સ્તર રચના ચાર આવરણોમાં થયેલી છે પહેલું છે શોભ આવરણ પૃથ્વીને વિંચળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે વિષુવવૃત્ત પર તે આશરે સોળ કિમી સમતી સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે બાર કિમી અને ધ્રુવો પર આશરે આઠ કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે વાતાવરણના તોફાનો અવાજના તરંગો હવાની સંરચના વીજળી વરસાદ વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે આ આવરણમાં પ્રતિ એક કિમીની ઊંચાઈએ આશરે છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહે છે તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણની સ્તર રચનાનું પ્રથમ આવરણ કહ્યું છે તો ક્ષોભ આવરણ પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને આવરણ કહેવામાં આવે છે અને આ આવરણમાં ઋતુઓ મુજબ ફેરફાર થાય છે આ આવરણ એ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું આવરણ છે બીજું છે સમતાપ આવરણ શોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે જે શોભ સીમાથી આશરે પચાસ કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે આ આવરણમાં ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત વગેરે જોવા મળતા નથી અહીં હવા સ્વચ્છ અને પાતળી છે જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે આ આવરણમાં આશરે પંદરથી પાંત્રીસ કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે જે સૂર્યના અત્યંત ગરમ પાર જામલી કિરણોનું શોષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો શોભાવરણ વાત કર્યું આવરણ આવે છે તો સમતા સમતાપ આવરણ તે ક્ષોભ સીમાથી આશરે પચાસ કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે અને જેમ જેમ ઊંચાઈ વધે તો ઊંચાઈની સાથે આવરણમાં તાપમાન પણ વધે છે આ આવરણમાં ક્ષોભાવરણની જેમ ઋતુઓ વાદળ વરસાદ કે ચક્રવાત જોવા મળતા નથી અહીંના આવરણની હવા સ્વચ્છ અને પાતળી હોય છે જેથી કરીને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે આ આવરણમાં પંદર થી પાંત્રીસ કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે જે સૂર્યના અત્યંત ગરમ પાર જાંભલી કિરણો હોય છે તેનું શોષણ કરે છે ત્રીજું છે મધ્યાવરણ સમતાપ આવરણની ઉપર આશરે કિમીની ઊંચાઈ સુધી વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે તેમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે જેમ જેમ ઉંચાઈએ જઈએ તેમ તેમ તેનું તાપમાન ઘટતું જાય છે ચોથું છે ઉષ્માવરણ મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે એંસી કિમીથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે અહીં હવા અતિશય પાતળી હોય છે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે આ આવરણને બે પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે એક આયનાવરણ અને બીજું છે બાહ્ય આવરણ આયનાવરણમાંથી રેડિયો અને તરંગોનું પરાવર્તન થાય છે ટીવી રેડિયો પ્રસારણ ઇન્ટરનેટ લાભ આ આવરણને આભારી છે ઉપર કયું આવરણ આવેલું હોય છે તો ઉષ્માવરણ આવેલું હોય છે તે કિલોમીટર થી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી ઉષ્માવરણ વિસ્તરેલું છે ત્યાં હવા ખૂબ જ પાતળી જોવા મળે છે અને જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ તેમ તેનું તાપમાન વધતું જાય છે આ ઉષ્માવરણને બે પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે પહેલું છે આયનાવરણ અને બીજું છે બાહ્યાવરણ તો આયનાવરણમાંથી આપણે રેડિયો અને તરંગોનું પરાવર્તન થાય છે જેથી કરીને ટીવી રેડિયો પ્રસારણ ઇન્ટરનેટનો લાભ વગેરે આ આવરણને આભારી છે અને આયનાવરણની ઉપર જે આવરણ આવેલું છે તેને બાહ્ય આવરણ કહેવામાં આવે છે હવે જોઈએ હવામાન હવામાન એટલે ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ જેને આપણે હવામાન કહીશું કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે હવામાન સવાર બપોર સાંજ કે રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તો તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે જેમ કે સવારે હવામાન અલગ હોય તો સાંજે પણ અલગ હોય છે તેમાં ફેરફાર જોવા મળે છે સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો આવું હવામાનમાં શક્ય છે આવું આપણે ઘણી બધી વાર અનુભવ્યું છે હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે જેથી આપણને ખબર પડે છે કે આજે કેવું હવામાન છે આટલું જાણો ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલ છે તેને આઈએમડી એટલે કે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે ભારતના જુદા જુદા સો એક સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં છે તેના ચાર પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ કોલકાતા નાગપુર અને પુણેમાં આવેલા છે હવે જોઈએ આબોહવા સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા આબોહવા સ્થાનિક પરિસ્થિતિ તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે હવે જોઈએ તાપમાન હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન દરમિયાન જ ફેરફાર અનુભવાય છે તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાય છે એટલે કે જ્યારે ઋતુઓ બદલાય ત્યારે તાપમાન પણ બદલાઈ જતું હોય છે શિયાળા કરતા ઉનાળામાં તાપમાન વધુ હોય છે આપણે સૌ જાણીએ છીએ સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવૃત ધ્રુવો તરફ ઘટે છે આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેત ખેતી પાક ઉગી શકે નહીં શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પર બનેલી ઇમારતો હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે શહેરો ગામડા કરતાં શહેરોમાં વધારે ગરમી અનુભવી શકીએ છીએ કારણ કે શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટ પર બનેલી મોટી મોટી ઇમારતો આવેલી હોય છે તેના કારણે શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન આપણે અનુભવી શકીએ છીએ વાતાવરણનું દબાણ પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહે છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપરની તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું છે ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે માટે ત્યાં ભારે દબાણ હોય છે હવે જોઈએ પવનો પૃથ્વીની આજુબાજુ વીંચાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય ત્રણ પ્રકારો છે પહેલું છે કાયમી પવનો બીજું છે મોસમી પવનો અને ત્રીજું છે દૈનિક એટલે કે સ્થાનિક પવનો અહીં કોષ્ટક દર્શાવવામાં આવેલું છે કાયમી પવનોના પણ ત્રણ પ્રકાર છે વ્યાપારી પશ્ચિમિયા અને ધ્રુવીય મોસમી પવનો ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવન દૈનિક કે સ્થાનિક પવનોમાં દરિયાઈ જમીન દરિયાઈ કે જમીન લહેરો અને પર્વત કે ખીણની લહેરો પ્રથમ છે કાયમી પવનો તો કાયમી પવનો આપણે કોને કહીશું પૃથ્વીની સપાટી પર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે તેને કાયમી પવનો કહે છે કાયમી પવનોમાં વ્યાપારી પવનો પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે બીજું છે મોસમી પવનો પૃથ્વીની સપાટી પર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે તેને મોસમી પવનો કહે છે ભારત મ્યાનમાર બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોનો દેશ કહેવાય છે કારણ કે મોસમ પ્રમાણે અહીં પવનો પણ બદલાય છે ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણ છે ત્રીજું છે દૈનિક અથવા તો સ્થાનિક પવનો પૃથ્વીની સપાટી પર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનની લહેરો પર્વત અને ખીણની લહેરો લુ અને શીત લહેર વગેરેનો સમાવેશ થાય છે આટલું જાણો અરબી ભાષાના શબ્દ મોસમ ઉપરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત એટલે કે વાવાઝોડું ઉદ્ભવે છે ચક્રવાતને ટાઇફૂન હરિકેન કે ટોર્ડો કહે છે સાહીઠ થી એસી કિમી પ્રતિ કલાક ની ઝડપના પવનને તોફાની પવન જ્યારે એસી થી એકસો વીસ કિમી પ્રતિ કલાકના પવનને વાવાઝોડું કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં બે ચિત્રો દર્શાવવામાં આવ્યા છે આપણે તેના વિશે માહિતી મેળવશું પહેલું ચિત્ર છે પવન દિશા દર્શક તો આપણે તેના વિશે જાણીએ પવન કઈ દિશામાંથી વાય છે તે જાણવા માટે આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે પવન દિશા દર્શક દ્વારા આપણે પવન કઈ દિશામાંથી વાય છે તે જાણી શકીએ છીએ તેને પવન કુકુટ પણ કહે છે ઉપર આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે દિશામાંથી પવન ફૂંકાતો હોય તે તરફ તીરની અણી રહે છે તીરની નીચેના લોખંડના દંડ ઉપર પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એ ચાર દિશા દર્શાવતા પ્રથમ અક્ષરો એટલે કે એન ઇ એસ અને ડબલ્યુ એન એટલે કે નોર્થ નોર્થ એટલે કે ઉત્તર દિશા એટલે કે ઈસ્ટ એસ એટલે કે સાઉથ અને ડબલ્યુ એટલે કે વેસ્ટ આવી રીતે ચારે દિશાઓના ચાર સળિયા જોડેલા હોય છે જે આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ જ્યારે પવન વાય છે ત્યારે તીર ફરે છે તીરની અણી જે દિશામાં સ્થિર રહે છે એ સળિયા પર લખેલા અક્ષર પરથી પવન કઈ દિશામાંથી વાય છે તે જાણી શકાય છે દાખલા તરીકે સળિયાના છેડા પર એસ હોય તો પવન દક્ષિણ દિશામાંથી વાય છે એમ કહી શકાય છે અહીં બીજું ચિત્ર પવન વેગમાપકનું આપવામાં આવેલું છે પવનની ગતિને પવનનો વેગ એટલે કે ઝડપ પણ કહે છે પવનોનો વેગ એટલે કે ઝડપ જાણવા માટે આ પવન વેગમાપકના સાધનનો ઉપયોગ થાય છે તેને એનિમોમીટર પણ કહેવાય છે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સાધનમાં એક ઊભી લોખંડની ધરી ઉપર આડા દંડ સાથે ચાર અર્ધ ગોળાકાર વાટકા જોડેલા હોય છે તે જ્યારે પવન વાય છે ત્યારે વાટકાઓ અને દંડ ફરે છે તેને લીધે ઊભી ધરી પણ ફરે છે ધરીની યાંત્રિક રચના કરવામાં આવેલી હોય છે તેમાં વાટકા અને દંડની ભ્રમણ સંખ્યા નોંધાય છે કે તે કેટલી વાર ફરે છે એ સંખ્યા ઉપરથી પવનનો વેગ એટલે કે ઝડપ જાણી શકાય છે હવામાન ખાતાની કચેરી અને કૃષિ સંશોધન કેન્દ્રો પર પવન સાધન હોય છે હવે જોઈએ ભેજ સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતા તેનું વરાળમાં રૂપાંતર થાય છે તેને શું કહેવાય છે ભેજ કહેવાય છે ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બનીને વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે એટલે કે ફરીથી મળે છે વરસાદ સ્વરૂપે